મેઘરાજા મહેરબાન થઈ ગુજરાતભરમાં વરસી રહ્યા છે. વાત કરીએ ભરોસાનો ભાદરવો. અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલ દાતરવડી ડેમ બે ઓવરફ્લો થયો છે. પાણીની આવકમાં વધારો થતા એક સાથે ડેમના 6 દરવાજા ખોલાયા છે. તંત્ર દ્વારા હિંડોરના વડ ચતડિયા ખાખબાઈ ઊંચેયા ભેરાઈ સહિત નદી કાંઠાના 10 ગામડાઓને એલર્ટ જાહેર કર્યા છે. હજુ પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. દાતરવડી ડેમ બે ઓવરફ્લો થયો છે. રાજુલામાં પાણીની આવક થતા અમરેલી ખાતે દાતરવડી ડેમના પાણીની આવક થઈ છે અને નવા નીરની આવક થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા આસપાસના 10 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. સંવાદદાતા હરેશ કુમાર રાજુલાથી અમારી સાથે જોડાયા છે. હરેશ, દાતરવડી ડેમના દરવાજા ખોલાયા છે, પાણીની આવક કેટલી છે, કયા કયા વિસ્તારો છે કે જેને દરવાજા ખોલાતા પાણીથી અસર થઈ શકે? જી ચોક્કસ, થી વાત કરું તો અમરેલી જિલ્લામાં 11 તાલુકામાં સાર્વત્રિક વરસાદ સારો એવો વરસ્યો છે અને 10 જેટલા જળાશયો આવેલા છે. 10 જળાશયોમાં નવા નીર આવ્યા છે. રાજુલાની વાત કરીએ તો ધાતરડી ડેમ ઓવરફ્લો થયો હતો. એક સાથે 6 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. તંત્ર દ્વારા 10 નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તેમાંના વડ છતડિયા ખાખબાઈ ઉસૈયા રામપરા ભેરાઈ સહિતના નદી કાંઠાના જે ગામડાઓ હતા તેને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા અને હજુ પણ સતત પાણીની આવક આવી રહી છે. જી હરેશ, હજુ જ્યારે ભારે વરસાદની આગાહી છે ત્યારે વધુ વરસાદ થાય અને વધુ દરવાજા ખોલવામાં આવે તો જે નીચાણવાળા વિસ્તારો કે જે અત્યારે એલર્ટ છે તેમના સ્થળાંતરણની કોઈ વ્યવસ્થા? જી ચોક્કસ, થી વાત કરું તો વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફ ની ટીમ પણ બોલાવવામાં આવી છે અને તમામ જગ્યાએ જિલ્લાની અંદર એલર્ટ આપી દેવામાં આવ્યું છે. નીચાણવાળા ડેમો ને વિસ્તારના ગામો છે તેમાં સતત તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે. નદી વિસ્તારના પટાંગણમાં કોઈ લોકો અવરજવર ન કરે તેની માટે પણ કડક સૂચના આપવામાં આવી છે અને હજુ પણ પાણીની આવક વરસાદ પડશે તો સતત હજી દરવાજા ખોલવાની ફરજ બનશે. બિલકુલ હરેશ, આભાર માહિતી બદલ. તો દાતરવડી ડેમ ઓવરફ્લો થયો છે અને આસપાસના નીચાણવાળા વિસ્તારને તંત્રએ એલર્ટ કર્યા છે.